નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ વટે નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટરનું નામ છે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN. બરાબર છે. હવે સંયુક્ત રાષ્ટ્ર જે છે એની સ્થાપના શા માટે કરવામાં આવી? બરાબર, આપણે જાણીએ છીએ કે આઝાદી પછી ભારતની અંદર ઘણી બધી એવી જે સમસ્યાઓ સર્જાણી, ત્યાર પછી તો કે વિશ્વયુદ્ધ થયા, તો એના લીધે લોકો છે એ દેશ અને દુનિયાની અંદર જે શાંતિ અને સલામતી છે એ ઈચ્છતા હતા, અને એ માટે થઈ અને સંયુક્ત રાષ્ટ્રસંઘ છે તેની સ્થાપના કરવામાં આવેલી છે. બરાબર, એટલે આ ચેપ્ટરની અંદર આપણે સંયુક્ત રાષ્ટ્ર એટલે શું, તેના અંગો ક્યાં ક્યાં છે, સંયુક્ત રાષ્ટ્ર શું કાર્ય કરે છે, બરાબર છે, એટલે તેના વિશેની માહિતી છે એ આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની રહેશે. હવે આગળ વાત કરીએ વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે. તો પ્રથમ વિશ્વયુદ્ધે વિશ્વના મોટા ભાગમાં વિનાશનું તાંડવ સર્જ્યું. બરાબર, પહેલું વિશ્વયુદ્ધ જે થયું તો એના લીધે તો કે આખા વિશ્વની અંદર જે વિનાશ છે એનું સર્જન થયું હતું. વિશ્વના લોકો શાંતિ ઇચ્છતા હતા, એટલે વિશ્વના બધા દેશોના લોકો છે એ શાંતિ ઇચ્છતા હતા. દુનિયાના ઇતિહાસે પુરવાર કરી આપ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે એક મધ્યસ્થ સંસ્થાની જરૂર છે. બરાબર, હવે દુનિયાના ઇતિહાસ એટલે આખા વિશ્વનો જે ઇતિહાસ છે એણે એવું સાબિત કરી આપ્યું કે આખા વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટે એક મધ્યસ્થ સંસ્થા એટલે છે એક વચગાળાની જે સંસ્થા છે તેની સ્થાપના કરવી જરૂરી છે. જેમ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે સંકલન સાધવા રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાની જરૂર છે, તેમ દુનિયાના દેશો વચ્ચે સહકાર સાધવા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વ સંસ્થાની જરૂર છે, કે જે દુનિયાના દેશોને શાંતિ, સંપ અને સહકારના માર્ગે વાળે. બરાબર, જે રીતે દુનિયાના જુદા જુદા દેશો છે એની વચ્ચે સહકાર સાધવા માટે એટલે કે મિત્રતા સાધવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે દેશ દેશ વચ્ચે જે શાંતિ અને સલામતી સ્થપાય એ માટે થઈ અને એક વિશ્વ સંસ્થા રચવાની જરૂરિયાત છે, જેના લીધે તો કે દુનિયાના દેશોને શાંતિ મળે, દેશ દેશ વચ્ચે સંપ અને સહકારના માર્ગે લોકો છે એ મળે, આ માટે થઈ અને વિશ્વ સંસ્થા છે બરાબર છે એ રચવા માટેની એક યોજના જે છે એ બનાવવામાં આવે છે. આગળ વાત કરીએ અમેરિકાના પ્રમુખ બિલ્સને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. બરાબર છે, હવે વિશ્વ સંસ્થા રચવા માટેનો સૌ પ્રથમ વિચાર છે એ કોને આવ્યો? તો કે અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ છે બિલ્સન, બરાબર છે, એને વિશ્વ સંસ્થા રચવા માટેનો જે વિચાર છે એ રજૂ કર્યો. પરિણામે ઈસવીસન 1920માં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવા રાષ્ટ્રસંઘ, રાષ્ટ્રસંઘ એટલે લીગ ઓફ નેશન્સ સંસ્થાની સ્થાપના થઈ. બરાબર, પ્રશ્ન પૂછાય કે લીગ ઓફ નેશન અથવા તો રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસવીસન 1920માં. વિશ્વકક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો. બરાબર, આખા વિશ્વની અંદર શાંતિ અને સલામતી જાળવવા માટેની એક સંસ્થા રચવા માટેનો જે વિચાર આવ્યો એ અમેરિકાના પ્રમુખ છે વિલ્સન છે એને આવ્યો, અને આ જે પ્રથમ પ્રયાસ હતો. થોડો સમય તો આ સંસ્થાએ બે દેશો વચ્ચેના તકરારી મુદ્દાનો નિકાલ લાવીને યુદ્ધ થતું હોય ગયું. બરાબર, થોડા સમય તો કે જે આ સંસ્થા છે રાષ્ટ્રસંઘ એણે તો કે બે દેશ વચ્ચે જે કંઈ પણ તકરાર એટલે જે ઝઘડા થતા હતા એના મુદ્દાનો નિકાલ લાવી અને યુદ્ધ થતું એણે અટકાવ્યું. પરંતુ નબળા દેશોએ શક્તિશાળી દેશોના આક્રમણથી બચવાના મહત્વના કાર્યમાં આ સંસ્થા નિષ્ફળ નીવડી અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બરાબર, હવે બીજી બાજુ શું થયું? તો કે જે નબળા દેશો હતા એ તો કે શક્તિશાળી દેશનું જે આક્રમણ થયું એની સામે તો કે નબળા દેશ છે એ ટકી શક્યા નહીં, એટલે શક્તિશાળી દેશ અને નબળા દેશ આ બે વચ્ચે જે આક્રમણ થયું એની અંદર તો કે એને રોકવા માટે આ જે રાષ્ટ્રસંઘ નામની જે સંસ્થા છે એ નિષ્ફળ નીવડી અને પરિણામે બીજું વિશ્વયુદ્ધ છે એ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ થયો. બરાબર, બીજું વિશ્વયુદ્ધ છે એ તો કે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધારે ભયાનક હતું, જેના લીધે મોટા પાયે વધારે નુકસાન થયું હતું. અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરીને મોટા સમુદાયમાં માનવ સંહાર કરવામાં આવ્યો. બરાબર, બીજા વિશ્વયુદ્ધની અંદર અણુબોમ્બ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો, એટલે અણુબોમ્બ જેવા જે વિનાશક શસ્ત્રો એટલે જે હથિયારો છે
એનો ઉપયોગ કરવામાં આવ્યો અને એના લીધે મોટા સમુદાયમાં વધારે પ્રમાણમાં માનવ સંહાર લોકો છે એના મૃત્યુ થયા. દુનિયામાં ઓછા વત્તા અંશે દેશોને તો કે ઘણું બધું સહન કરવું પડ્યું હતું અને વિશ્વમાં હાહાકાર મચી ગયો. એટલે દુનિયાના બધા જ દેશો છે એણે આ યુદ્ધથી કાંઈ ને કાંઈ બરાબર નુકસાન છે એ થોડું ઘણું થયું હતું. એટલે દુનિયાના બધા દેશોએ વધતે ઓછે અંશે એટલે થોડા ઘણા અંશે દુનિયાના બધા દેશોએ સહન કરવું પડ્યું હતું અને આ બીજા વિશ્વયુદ્ધથી આખા વિશ્વની અંદર હાહાકાર મચી ગયો હતો. આગળ વાત કરીએ સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુનોનો ઉદ્ભવ. વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે રાજપુરુષોએ કમર કસી. બરાબર વિશ્વ એટલે કે આખા વિશ્વને આખા જગતને યુદ્ધનો જે લોકોની અંદર ડર એટલે કે જે ભય એના મનની અંદર બેસી ગયો હતો એ ભય કાઢવા માટે થઈ અને આપણા જે રાજપુરુષો આપણા જે રાજનેતાઓ હતા એણે ઘણા બધા પ્રયાસો છે એ કર્યા. તે સમયે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી. બરાબર હવે એ સમયની અંદર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ તો કે રૂઝવેલ્ટ એણે જે કંઈ પણ પ્રયત્નો કર્યા અને તેનાથી એક વિશ્વ સંસ્થા છે એની યોજના ઘડવામાં આવી એટલે કે બનાવવામાં આવી. પરિણામે હવે નીચે લીટી તમારે કરવાની છે કે ઈસવીસન 1945ના ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વ શાંતિ અને વિશ્વના પ્રજાના કલ્યાણના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. પ્રશ્ન પૂછાય સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી. બરાબર તો કે ઈસવીસન 1945 એટલે કે 24 ઓક્ટોબર 1945માં વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘ છે તેની સ્થાપના કરવામાં આવી. તેનું ટૂંકું નામ યુનો છે. બરાબર એનું ટૂંકું નામ શું છે યુનો એટલે UNO યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન પૂછાય છે યુનોનું પૂરું નામ જણાવો તો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. હવે આ સંસ્થા યુનાઇટેડ નેશન્સ એટલે કે UN તરીકે ઓળખાય છે. બરાબર યુનો નામની જે સંસ્થા છે તે હાલમાં ક્યાં નામે ઓળખાય છે તો કે યુનાઇટેડ નેશન્સ એટલે કે UN તરીકે ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UNની સ્થાપના થઈ ત્યારે 51 સભ્ય રાષ્ટ્રો હતા. આજે એટલે કે ઈસવીસન 2011માં સંયુક્ત રાષ્ટ્રોની સભ્ય સંખ્યા 193 સુધી પહોંચી ગઈ છે. બરાબર જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ત્યારે એની અંદર કુલ 51 દેશ જોડાણા હતા અને હાલમાં એટલે કે છેલ્લી જે વસ્તી ગણતરી આપણે 2011માં થઈ એ અનુસાર સંયુક્ત રાષ્ટ્રની જે સભ્ય સંખ્યા એટલે હાલમાં એની અંદર 193 દેશ જોડાયેલા છે. બરાબર એટલે પ્રશ્ન પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ત્યારે તેની અંદર કેટલા સભ્ય રાષ્ટ્ર હતા તો કે 51. હાલમાં કેટલા સભ્ય રાષ્ટ્ર છે તો કે 193. હવે જો અહીંયા બોક્સની અંદર આપેલું છે જાણવા જેવું યુએનના મહામંત્રીની મુદત 5 વર્ષની હોય છે એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘના જે મહામંત્રી હોય છે તેની મુદત કેટલા વર્ષની હોય છે તો કે 5 વર્ષ અને ઈસવીસન 2007થી બરાબર મહામંત્રી તરીકે તો કે દક્ષિણ કોરિયાના બાનકી મૂન છે એ ફરજ બજાવે છે. આફ્રિકામાં આવેલ દક્ષિણ સુદાન યુએનનો 193મો સભ્ય દેશ છે. બરાબર સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ત્યારે 51 દેશ હતા અને હાલમાં 193 છે. તો છેલ્લો છે 193મો દેશ છે એ કયો છે તો કે આફ્રિકામાં આવેલો છે દક્ષિણ સુદાન દેશ છે તે 193મો દેશ છે. યુએનની સત્તાવાર ભાષાઓ એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર કઈ કઈ ભાષા જે છે એ બોલાય છે તો કે અરેબિક ચાઇનીઝ અંગ્રેજી ફ્રેન્ચ રશિયન અને સ્પેનિશ ભાષાઓનો સમાવેશ થાય છે. આ બધી ભાષાઓ જે છે જે યુએનની સત્તાવાર એટલે કે અલગ અલગ આ જે ભાષાઓ છે બરાબર એનો ઉપયોગ તેની અંદર કરવામાં આવે છે. આગળ વાત કરીએ યુએનના હેતુઓ. બરાબર એટલે સંયુક્ત રાષ્ટ્ર છે એના હેતુઓ ક્યાં ક્યાં છે તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની સ્થાપના પાછળના હેતુઓ તેના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવેલા છે. સંયુક્ત રાષ્ટ્રનું જે બંધારણ છે એની અંદર તો કે યુએનના હેતુઓ ક્યાં ક્યાં છે એની અંદર સ્પષ્ટ એટલે કે બતાવવામાં આવેલા છે. પહેલું આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. આંતરરાષ્ટ્રીય એટલે કે દેશ વચ્ચે શાંતિ અને સલામતી જાળવવી. જો તમને પ્રશ્નમાં પૂછાય છે કે યુએનના હેતુઓ જણાવો તો અહીંયા જે 4 હેતુઓ આપ્યા છે એ આપણે લખવાના રહેશે. ત્યાર પછી વાત કરીએ બીજો હેતુ સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી.
બરાબર છે. આપણે હમણાં જોયું કે 193 સભ્ય દેશ છે, તો 193 દેશ છે, 193 દેશ, તો એની વચ્ચે કે મૈત્રી ભાવના એટલે ભાઈચારાની જે ભાવના છે, મિત્રતાની ભાવના છે એ કેળવવી. ત્રીજું, આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો. આંતરરાષ્ટ્રીય એટલે કે દેશ દેશ વચ્ચે જે આર્થિક પ્રશ્નો હોય, આર્થિક પ્રશ્ન કોને કહેવાય, તો કે એ ગરીબીના છે, નિરક્ષરતાના છે, બેરોજગારીના, આવા જે કંઈ પણ પ્રશ્નો છે, બરાબર છે તે. ત્યાર પછી સામાજિક એટલે સમાજમાં જોવા મળતા પ્રશ્નો, સાંસ્કૃતિક એટલે આપણા જે રીત રિવાજો છે, જે પરંપરાઓ છે, આપણી જે સંસ્કૃતિને લગતા જે પ્રશ્નો છે, માનવીય પ્રશ્નો એટલે કે લોકોના માણસોના જે પ્રશ્નો છે એનો નિકાલ કરવો. ચોથું, બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે મનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાધવો. બરાબર, બધા જ લોકોના, કોઈ પણ દેશનો કોઈ પણ વ્યક્તિ હોય તો એ લોકોના જે માનવ હકો છે, દરેક દેશ દ્વારા દરેક નાગરિકને જે હક મળ્યા છે, જે અધિકાર મળ્યા છે, બરાબર, મૂળભૂત સ્વતંત્રતા મળી છે, તો એ પ્રત્યે જે માનની લાગણી છે એ ઉત્પન્ન કરવા માટે તો કે દરેક વ્યક્તિએ સહકાર સાધવો જોઈએ. આ હેતુ યુએનના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. બરાબર, આ બધા જે હેતુ હોય છે ચાર, તો એ શું છે, તો કે યુએન એટલે સંયુક્ત રાષ્ટ્ર જે છે તેના જુદા જુદા જે અંગો છે એના દ્વારા આ હેતુઓ છે સિદ્ધ કરવામાં આવેલા છે. અને તેના મુખ્ય 6 અંગો છે, એટલે સંયુક્ત રાષ્ટ્ર છે એના મુખ્ય 6 અંગો છે. અને તેના વિશેની ચર્ચા જે છે એ હવે આપણે આવતા ઓડિયોની અંદર કરવાની છે, કે સંયુક્ત રાષ્ટ્રસંઘ છે એના હેતુઓ ક્યાં ક્યાં છે. બરાબર, હવે તમને અહીંથી હું જે પ્રશ્ન લખાવું છું એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. તો પ્રશ્ન પહેલો, યુએનના હેતુઓ જણાવો. અત્યારે જે આપણે 4 હેતુઓ છે, બરાબર, એ જોઈએ. ત્યાર પછી વિશ્વ સંસ્થા રચવાની જરૂરિયાત શા માટે છે. ત્યાર પછી વિશ્વ સંસ્થા રચવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું. એના પછીનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી. બરાબર, ત્યાર પછી યુનોનું પૂરું નામ જણાવો. ત્યાર પછીનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ત્યારે કેટલા રાષ્ટ્રો હતા. ત્યાર પછીનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હાલમાં સભ્ય સંખ્યા કેટલી છે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન કે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીની મુદત કેટલા વર્ષની હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, હાલના સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી કોણ છે. બરાબર, અને ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં 193મો સભ્ય દેશ કયો છે. આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી જોઈએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.